ગુજરાતમાં છેલ્લા છ ટર્મથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. 31 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. છેલ્લા 9 વર્ષથી ડબલ એન્જિન છે. અગાઉ પણ ડબલ એન્જિન હતા, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી ન થઈ હોય. અને હાલમાં ગુજરાતની જે ચૂંટણી યોજાઈ ગઈ તેમાં પણ જો ભારતીય જનતા પાર્ટીને 156 સીટ મળતી હોય અને સ્પષ્ટ બહુમતી મળતી હોય તો ભારતીય જનતા પાર્ટી ઘણા બધા વિકાસના કામો કરતી હોય છે અને ઘણા બધા કામ સાંભળતી હોય છે, એવું ફલિત થાય છે. માટે લડત ચાલે કે ના ચાલે, આંદોલન ચાલે કે ના ચાલે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને કાંઈ જ અસર પડવાની નથી, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. લોકો પરેશાન હોય કે મુશ્કેલી હોય, સામનો કરવો પડે કે ન કરવો પડે, આંદોલન કરવું પડે કે ન કરવું પડે, હાલમાં એક માસથી દિલ્હીમાં પણ પહેલવાનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેમાં 6થી વધારે મહિલાઓ પર યૌન શોષણના મામલે પોસ્કો કલમ લગાવી અને બ્રજભૂષણને ધરપકડ કરવામાં આવી હતી, એવી માંગ કરવામાં આવી હતી. એમ છતાં પણ એક માસથી આંદોલન ચાલી રહ્યું છે, છતાં પણ સરકાર કાંઈ સાંભળવા તૈયાર નથી. તો ગુજરાતની સરકાર તો 156 સીટવાળી સ્પષ્ટ બહુમતીવાળી સરકાર છે, તો કોની વાત સાંભળશે તે પણ સવાલ છે. છતાં પણ લોકોએ સવાલ તો કરવા જ જોઈએ અને માંગ પણ કરવી જ જોઈએ અને લડત પણ કરવી જ જોઈએ. હંમેશા સત્યનો જય જ થતો હોય છે, ક્યારેય સત્યનો પરાજય નથી થયો. વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની, ઘણા સમયથી અહીંયા પણ એક લડત ચાલી રહી છે. જેમ દિલ્હીમાં પહેલવાનોની લડત ચાલી રહી છે કે યૌન શોષણનો મામલો હોય, પોસ્કોની કલમ હોય અને પોલીસ પણ તે ફરિયાદ સ્વીકારવા ન હોય અને ત્યારે સુપ્રીમ કોર્ટ અંદર પડે અને સુપ્રીમ કોર્ટ ઓર્ડર કરે ત્યારબાદ જો એફઆઈઆર દાખલ થતી હોય અને એફઆઈઆર દાખલ કર્યા પછી પણ તેની ધરપકડ ન થતી હોય તેવું રેઢિયાળ તંત્ર હોય, આવા તંત્રની સામે લાંબા સમય સુધી ટકી રહેવા માટે લાંબી લડત લડવી જ પડતી હોય છે, ત્યારે આવી એક લડત ગુજરાતમાં પણ ચાલી રહી છે, જેનું નામ છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા જૂના સુરત દેવળ મંદિર. જૂના સુરત દેવળ મંદિરની આસપાસ ખનિજ ખોદકામ બંધ કરાવવા માટે છેલ્લા એક વર્ષથી લડત ચાલી રહી છે. આ માટે રાજ્યપાલ, મુખ્યમંત્રી, કલેક્ટર, મામલતદાર, પ્રાંત અધિકારી, ચોટીલા વિભાગ, ખાણ ખનિજ વિભાગ, પુરાતત્વ વિભાગ, રાજકોટ વિભાગ, તમામ વિભાગોને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સરકાર ટસની મસ ન થતી હોય અને આ લડત હજુ પણ લાંબી જ ચાલે તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે 3/1/2023 રોજ પુરાતત્વ વિભાગ રાજકોટના જૂના સુરત દેવળ મંદિર ખાતે તપાસ અર્થે આવીએ છીએ. હિટાચી મશીન ખોદકામ કરતા ફોટોગ્રાફી કરે છે, થાનગઢ મામલતદારને બોલાવે છે અને મશીનરી જપ્ત કરે છે, ત્યારબાદ આ મામલતદારને સોંપે છે અને મામલતદાર તે મશીનરી છોડી મૂકે છે. તેની ઓડિયો ક્લિપ પણ હવે વાયરલ થઈ રહી છે. આ છે સરકારી વહીવટી તંત્ર. 7/1/2023 રોજ મામલતદાર અને ખાણ ખનિજ વિભાગ દ્વારા ખોદકામની માપણી કરવામાં આવી છે, જેમાં સેન્ડસ્ટોન 28,000 મેટ્રિક ટનની ચોરી થઈ છે તે બહાર આવે છે અને પુરાતત્વ વિભાગને આ અંગે જાણ કરવામાં આવે છે. 4/2/2023 મુખ્યમંત્રીને પત્ર લખીને ફરી અમો જાણ કરી હતી કે આ માપણી ફક્ત 20% ખોદકામની જ કરવામાં આવી છે, તો માપણી ફરી થાય અને જપ્ત કરેલી મશીનરી જેની કિંમત 50 લાખની હતી તેને શા માટે છોડી મૂકવામાં આવી, મામલતદાર જવાબદાર અધિકારીઓ સામે આ બાબતે તપાસ કરવામાં આવી તેવી પણ માંગ ઉપરોક્ત કરવામાં આવી છે. પુરાતત્વ વિભાગ રાજકોટ આ ખનિજ ખોદકામ કરતા શખ્સો જેમાં કિશોરભાઈ બાબાભાઈ જલુ સામે આ ખનિજ ચોરી બાબતે ખાણ ખનિજ વિભાગને પણ જાણ કરવામાં આવી છે, તાત્કાલિક પોલીસ કેસ કરવામાં આવી તેવી પણ માંગ કરવામાં આવી છે. કોઈ જ કાર્યવાહી આ બાબતે ન થતાં ફરી 9/3/2023 રોજ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવે છે, કેમ કે પોલીસ કેસ આ અધિકારીઓ નોંધાવતા નથી તેઓને આદેશ કરવામાં આવે છે. ફરી ખાણ ખનિજ વિભાગના અધિકારી નીરવ બારોટને રૂબરૂ મળીને 4 દિવસની મહેતલ આપે છે અને 18 દિવસ જેટલો સમય થયો પરંતુ કોઈ કેસ કરવામાં આવ્યો નથી. ગુજરાતમાં પણ દિલ્હીમાં પહેલવાનો લડી રહ્યા તેવી જ પરિસ્થિતિ નિર્માણ પામી, તેમાં ખાસ કરીને મહિલાનો કિસ્સો હોય અને મહિલાનું યૌન શોષણ હોય, છતાં પણ જો ફરિયાદ ન લેવાય અને તેની ધરપકડ ન થાય મંત્રીની કે સાંસદની, તો આગળ ક્યાં જવું તે પણ એક સવાલ છે. સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હોવા છતાં પણ ફરિયાદ દાખલ કરાઈ છે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અને હવે
આ ફરિયાદ દાખલ થયા પછી પણ જો ધરપકડ ન થતી હોય, આવું રેઢિયાળ તંત્ર, પોલીસ તંત્ર અને સરકારી તંત્રની મિલીભગતથી જ થતું હોય, જ્યારે સ્પષ્ટ બહુમતી મળતી હોય ત્યારે ખૂબ જ આવા પ્રકારના કિસ્સાઓ બહાર આવતા હોય છે, અને આંદોલનોને દબાવવાનો, લોકોને દબાવવાનો અને સામાન્ય અને ગરીબ મધ્યમ વર્ગને દબાવવાના પ્રયત્નો થતા હોય છે. તેવા જ પ્રયત્નો ગુજરાતમાં પણ હવે થઈ રહ્યા છે. ફરી ખાણ ખનિજ વિભાગને, પુરાતત્વ વિભાગને જૂના સુરજ દેવળ મંદિરની આસપાસના ખોદકામ અંગે પત્ર લખીને જાણ કરવામાં આવે છે. તાત્કાલિક પોલીસ કેસ દાખલ કરવો, પ્રાંત અધિકારી ખાણ ખનિજ વિભાગમાં પત્ર લખી નામ ઉલ્લેખ સહિત જણાવે છે પોલીસ કેસ કરવો. તેમ છતાં આજથી દિન સુધી કોઈ જ પોલીસ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે તો હાઈકોર્ટમાં જઈ અને ઓર્ડર કરવામાં આવે ત્યારે જ આ નિર્ણય આવશે તેવું લાગી રહ્યું છે. ફરી ખાણ ખનિજ વિભાગના રાહુલ મહેશ્વરી દુધઈ મુકામે આવી અરજદાર રામકુભાઈ કરપડાનો જવાબ લેવામાં આવે છે. આ બે મહિનામાં જૂના સુરત દેવળ મંદિરની આસપાસ ખનિજ ખોદકામ કરતા બે વખત રેડ પાડવામાં આવી, જેમાં એક વખત 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, પરંતુ બિનવારસી ફરી વખત રેડ પાડવામાં આવી 80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે. બિનવારસી કોઈ ભૂમાફિયાના નામો જાહેર કરવામાં જ નથી આવતા. જૂના સુરત દેવળા મંદિરની આસપાસ 3 ખનિજ મળી આવી છે, જેમાં કોલસો, રાઈ, ફાયર ક્લીન, સિલિકા સ્ટોન, આ તમામનું ખનન થઈ રહ્યું છે, પરંતુ ખાણ ખનિજ વિભાગ દ્વારા માપણી ફક્ત સિલિકા સ્ટોનની જ કેમ કરવામાં આવી, કેમ કે કોલસાની અને ફાયર ક્લેની કરવામાં ન આવી તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. અત્યારે તો ફક્ત સિલિકા સ્ટોનનો જ દંડ 28,000 મેટ્રિક ટનનો, ₹1.28 કરોડ થયો છે. હજુ પણ રામકુભાઈ કરપડાની લડત ચાલુ જ રહેશે તેવું તેમણે જણાવ્યું હતું. આમ દિલ્હીમાં પહેલવાનો લડી રહ્યા છે અને ગુજરાતમાં 156 સીટ ધરાવતી ભારતીય જનતા પાર્ટીનું શાસન ડબલ એન્જિનની સરકારની સામે પણ હવે લોકો લડતા થયા છે. ત્યારે હંમેશા સત્યનો જય જ થતો હોય છે, ત્યારે આવનાર સમયમાં આ નિર્ણય કરવામાં આવે અને ખનન રોકવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી છે, કે જે ખાણ ખનિજ વિભાગના વહીવટી તંત્રમાં આવતો આ વિસ્તાર, જૂના સુરત દેવળ મંદિરની આસપાસનું જે ખનિજ ખોદકામ છે તે બંધ કરાવવા માટેની માંગ કરવામાં આવી રહી છે. અને આ વર્ષથી 1 વર્ષ સુધી આ લડત પણ હાલ ચાલુ જ છે અને હજુ પણ ચાલુ રહેવાની છે તેવું લોકો જણાવી રહ્યા છે, અરજદારો. તેમાં ખાસ કરીને રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે આ લડત હજુ પણ ચાલુ જ રહેશે.